નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડી ન્યૂઝની ટીમ છે તે મુજમોડા વિસ્તારમાં અમે ફરી રહ્યા છે. અત્યારે જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, અકોટા વિસ્તારના જે દ્રશ્ય છે તે હજી અહીંયા પાણી છે, તે આખો રોડ છે તે ગરકાવ થયો છે. અહીંયા હજુ પાણી ઉતર્યા નથી, અનેક વિસ્તારમાં પાણી છે તે ઉતર્યા છે. ત્યારે વડોદરા શહેરનો જે અકોટા વિસ્તારમાં અમે ફરી રહ્યા છે, મુજમોડા તરફ જઈ રહ્યા છે. શ્રી મહાકાલ સેના છે તેઓ દ્વારા સતત વડોદરા શહેરમાં જે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારથી તેઓ સેવાકીય કાર્યમાં જોતરાયા છે. અનેક લોકોને ભોજન પીરસવાનું હોય, પાણીની સગવડ હોય, તે તમામ પ્રકારની સુવિધા છે તે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી રહી છે. સતત તેઓ દ્વારા આ પૂરની પરિસ્થિતિમાં આગળ આવ્યા છે અને તમામ જે પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં ત્યાં પહોંચીને તેમના દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. અત્યારે હાલ અમે મુજમોડા વિસ્તાર તરફ છે, ત્યાં અમે આપને જે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે. અત્યારે અહીંનો વિસ્તાર છે તે પાણીમાં તરબોળ જોવા મળી રહ્યો છે. અત્યારે પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે અહીંયા, કે રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે અત્યારે મુજમોડા વિસ્તારના અમે આપને બતાવી રહ્યા છે. મુજમોડાથી અકોટા જવાનો આ માર્ગ છે, એ માર્ગ પર હજી પાણી જોવા મળી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યા છે તો કેટલાક વિસ્તારમાં હજી ધીમી ધારે પાણી છે તે નીકળી રહ્યું છે. હાલ જે રીતના મુજમોડા વિસ્તારના અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છે, જે રીતના વડોદરા શહેરમાં મેઘરાજાના જે ત્રાંડવથી જનજીવન અસ્તવ્યસ્તમાં મુકાઈ ગયું હતું, અનેક લોકોના હાલ બેહાલ બન્યા હતા, ત્યારે અનેક વિસ્તારમાં હજી પાણી છે તે ભરાઈ રહ્યું છે. હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ જે રીતના અમે ધીરે ધીરે શ્રી મહાકાલ સેના સાથે છીએ, તેઓ આજે સેવાકીય પ્રવૃત્તિમાં અમે પણ તેમની સાથે જોડાયા છે અને જે લાઈવ દ્રશ્ય છે મુજમોડા વિસ્તારના અમે આપને બતાવી રહ્યા છે. આજે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, ગઈકાલે તો અહીંયા આખા જે આ વિસ્તાર છે તે પાણીમાં તરબોળ હતા, અત્યારે જે રીતના જળદેવ છે ત્યાં ક્યાંક ને ક્યાંક ઓસર્યા છે. પરિસ્થિતિ છે જે પહેલાં જેવી ધીરે ધીરે બનતી દેખાઈ આવે છે, કેમ કે વડોદરા શહેરમાં આવી પરિસ્થિતિ જે ઇતિહાસમાં પહેલીવાર આ સ્થિતિ બની છે. કેમ કે વડોદરા શહેરમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, અનેક લોકોના હાલ બેહાલ થયા હતા. અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ મુજમોડા પહોંચી છે અને અહીંયા જે રીતના પાણી છે તે ઉતરી ગયા છે, વાહન વ્યવહાર છે તે પૂર્ણ શરૂ થઈ ગયો છે, લોકો પણ પોતાના કામ અર્થે નીકળી રહ્યા છે. ધીરે ધીરે જે પૂરની પરિસ્થિતિ છે તે હાલ સ્થિતિ કંટ્રોલમાં આવતી તો દેખાય છે. હાલ અત્યારે અમે મુજમોડાથી ધીરે ધીરે અક્ષર ચોક તરફ આગળ વધી રહ્યા છે. હાલ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો, મુજમોડાથી અક્ષર ચોક જવાનો માર્ગ પર અમે આગળ પસાર થઈ રહ્યા છે. શ્રી મહાકાલ સેના છે તેમના તેઓ દ્વારા અત્યારે સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે તેઓ પહોંચી રહ્યા છે. ભોજન સાથે લીધું છે, પાણીના જગ લીધા છે. અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી નથી પહોંચતું, ભોજન નથી પહોંચતું, તેવા વિસ્તારોમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને લોકોને ભોજન છે તે પૂરું પાડવાનું સેવાકીય કાર્ય છે, તેમાં જ મહાકાલ સેના જોડાયું છે. હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, અંદરના પણ અમે આપને જે દ્રશ્ય છે તે બતાવીશું અને જે આ મહાકાલ સેના અંદર જે આ મુજમોડા વિસ્તારમાં અનેક લોકો જે ફસાયા છે, જેઓના હાલ બેહાલ થયા છે, ઘરમાં પાણી પીવાનું નથી મળી રહ્યું, જમવાનું નથી મળી રહ્યું, તેવા વિસ્તારમાં અત્યારે
શ્રી મહાકાલ સેના પહોંચી રહી છે અને તમામ જે લોકો છે તેને ભોજન છે, પાણી છે તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યારે મહાકાલ સેના દ્વારા પણ જે રીતના બનતા તેમના પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે. હાલ